તોકતે નામનું જે વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે એની તૈયારીના ભાગરૂપે પણ અહીંયા કુમારભાઈ કાનાણીજીને જવાબદારી સોંપી છે. મારી જવાબદારી ભાવનગરની છે. એનું પણ કમિશનરશ્રી પાસે અમે રિવ્યૂ લીધું છે અને વિશેષ કરીને તો સૌરાષ્ટ્રના 14 જિલ્લાઓને વિશેષ કરીને અસર કરશે. ત્યાં પણ 2 મંત્રીશ્રીઓની નિમણૂક કરી છે. પરંતુ સુરત શહેર પણ દરિયા કિનારે આવેલું હોય, વિશેષ કરીને ઓલપાડ અને 84 તાલુકાના ગામડાઓ અને એ તાલુકાની નજીકમાં આવેલા સુરત શહેરના જે વિસ્તારો છે એના માટે વિશેષ તકેદારી કરવામાં આવી છે કે કોઈ જાનહાનિ ન થાય, લોકોને ઢોર ઢાખર એમની જે મિલકતો છે એને નુકસાન ન થાય એ પ્રકારની તૈયારીનો રિવ્યૂ આજે અમે કુમારભાઈ કાનાણીશ્રી, કમિશનરશ્રી, મેયરશ્રી અને તમામ ધારાસભ્યશ્રીઓ સાથે આ સુરતમાં એનો રિવ્યૂ લઈ રહ્યા છે. સંભવિત ઝડપેની 140 થી 150-160 પર કિલોમીટર પર ઓવરની છે, પરંતુ હજુ ગુજરાતમાં એની એન્ટ્રી થઈ નથી. હાલ તો એ મહારાષ્ટ્ર ગોવા તરફ છે. જે વાવાઝોડું આવવાનું છે જે ગુજરાતના સીકોસ્ટમાં લગભગ 17 તારીખે રાતના ટાઈમ એટલે 18 તારીખે સવારેના સુમેરે ત્રાટકશે એવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. એઝ ઓફ નાવ વાવાઝોડું લગભગ ગોવાના વેસ્ટ કોસ્ટમાં 100 કિલોમીટરના અંતરે છે. કેરેલામાં પણ થોડી ઘણી એની અસરો જોવા મળી છે, સમાચાર માધ્યમથી જાણવા મળ્યું છે. અને ગુજરાતમાં પણ લગભગ એ 18 તારીખે વહેલી સવારે ત્રાટકશે. અને અત્યારની જે પરિસ્થિતિ પ્રમાણે એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે ગુજરાતના મધ્ય વિસ્તાર જૂનાગઢની આસપાસે ટચ કરશે અને મધ્ય વિસ્તારમાંથી પસાર થઈને કદાચ રાજસ્થાન એમપી તરફ જવાના ચાન્સીસ અત્યારે પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. કદાચ આપણે સાઉથ ગુજરાતની વાત કરીએ, સુરત જિલ્લાની વાત કરીએ તો સંભવત અહીંયાથી પસાર થવાની, ડાયરેક્ટ પસાર થવાની જરૂર નહીં પડે અને દૂરથી પસાર થશે. જેથી કરીને સુરત જિલ્લામાં બહુ એની અસર ઓછી વર્તાય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે. પણ આ બાબતે આપણે ડિઝાસ્ટરની દ્રષ્ટિએ તો પ્રિપેરનેસ આપણે ઓલરેડી રાખી દીધી છે. એનડીઆરએફની ટીમ સુરત જિલ્લામાં આવી ગઈ છે. એમનું સુવાલીમાં આપણે દરિયાકાંઠાના વિસ્તારમાં એમને સ્થાયી કર્યા છે. દરેક ગામના તલાટીઓ, ઓલપાડના તથા 84ના તલાટીઓને જાણ કરી સતર્ક કરવામાં આવ્યા છે. માછીમારી કરવા માટે જે પણ માછીમારો 2 કે 3 દિવસ પહેલાં ગયા હોય એ બધાને પરત કહેવા માટે કહી દીધું છે. અને અત્યારે દરિયા કિનારે જ્યારે વિઝિટમાં આવે ત્યારે કોઈ પણ માણસ અહીંયા નથી એ ચકાસી પણ લીધું છે. એટલે તલાટી અને જિલ્લા તંત્ર, ગામ તંત્ર બધા એલર્ટ છે અને કોઈ પણ મુશ્કેલી પરિસ્થિતિ આવી પડે તો એને તંત્ર સજ્જ છે તૈયાર.